छठो धोरण दसवा अभ्यास करता बधाज वाला विद्यार्थी भाई बहनों ने जनता विद्यालय जाड़िया अंग्रेजी वर्चुअल क्लास में स्वागत है। विद्यार्थी मित्रों तब जाओ के प्रमाण हम आप दसवा धोरण ग्रामेटिक पॉइंट पर काम कर रहा है। प्रीफिक्स और सफिक्स એટલે પૂર્વ પ્રત્યે અને પર પ્રત્યે શું છે, કઈ ક્યાં લાગે, કેવી લાગે અને લાગવાથી શબ્દના રૂપમાં એના સ્વરૂપમાં શું ફેરફાર થાય, એના અર્થમાં શું ફેરફાર થાય એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। એમાં પ્રિફિક્સ ના ત્રણ પાર્ટ બનાવ્યા આપણે, પ્રિફિક્સ પાર્ટ વન, પાર્ટ ટુ, પાર્ટ થ્રી। પછી આપણે પર પ્રત્યે सफिक्स की चर्चा शुरू करें। सफिक्स नो पार्ट वन आपने पहला वीडियो में पार्ट वन के अंदर सफिक्स की चर्चा करें। हवे आजे सफिक्स पार्ट टू पर प्रत्यय पार्ट टू प्रीफिक्स की सरखामणी बाळको सफिक्स थोड़ा लांबो छे कारण के सफिक्स की संख्या वधारे छे एने एनाथी शब्दों ना अलग अलग प्रकार ना जे रूपों से तैयार थे। એટલે આજે આપણે સફિક્સ ની ચર્ચામાં આગળ વધીએ તો આજે ફરી આપણે ત્રણ સફિક્સ ની ચર્ચા કરવાની ઈચ્છા છે। એક તો સફિક્સ વાય, બરોબર આ ધ્યાન રાખવું પડે, ખાલી વાય, શબ્દની પાછળ વાય ઉમેરવાથી શબ્દમાં શું ફેરફાર થાય છે, તો વાય ઉમેરવાથી આ જે શબ્દ આવ્યા છે એમાં યાદી વાંચો બરોબર સાંભળો, હાર્ટ, પછી શબ્દ છે બાઉન્સી, આ શબ્દ છે બાઉન્સી, BOUNCY, હાર્ટ બાઉન્સી અથવા તો બાઉન્સ, ખાલી બાઉન્સ રાખીએ વાયુ ઉમેરવાનું, બરોબર, હાર્ટ બાઉન્સ, પછી વીટ, પછી મૂડ, પછી ફૂડ, પછી ક્લાઉડ, પછી વિન્ડ, પછી હેલ્થ અને પછી છેલ્લે વેલ્થ, આટલા શબ્દ નોંધ્યા છે, આ કરતા વધારે છે, આટલા આપણે બોર્ડ પર તમારી સમજ માટે નોંધેલા છે। તો આ બધા જે છે હાર્ટ બાઉન્સ વીટ મૂડ ફૂડ વિશેષણ બની જાય છે। દાખલા તરીકે પેલા આ બધા શબ્દોનો અર્થ આપણે નોંધી લેવાના છે કે પેલો શબ્દ છે હા, હૃદયથી એમ આપણે ગુજરાતી કેમ હોય કે મારા તમને હૃદયથી અભિનંદન, તો આપણે શું બોલીએ છીએ, માય હાર્ટી કોંગ્રેચ્યુલેશન ટુ યુ, હાર્ટલી નહીં હાર્ટી। તો આ હાર્ટ છે એની પાછળ તમે વાય ઉમેરો તો તમારી નોટમાં તમે નોંધતા જજો, અહીંયા જગ્યા બોર્ડમાં ઓછી છે એટલે મારી મર્યાદા છે, તમારી નોટમાં તમારે શું કરવાનું, HEART હાર્ટ પછી બી ડેશ રાખ્યું છે પછી અહીંયા વાય રાખ્યું છે, હવે આની અંદર વાય ઉમેરો એટલે શબ્દ શું બની જાય, હાર્ટી, HEART હાર્ટ એટલે હૃદય, હાર્ટી એટલે હૃદયપૂર્વકનું, આ શબ્દમાં આ નામમાં સફિક્સ વાય ખાલી વાય ઉમેરવાથી એ વિશેષણ બને છે, એમાં બધા બને છે। બીજો શબ્દ છે બાઉન્સ, BOUNCY, બાઉન્સ એટલે શું, ઉછાળ, કોઈ ખાસ આ શબ્દ પીચ માટે વપરાય છે ક્રિકેટની, આપણે એમ કહીએ કે આ પીચમાં બાઉન્સ બહુ છે, બાઉન્સ બહુ છે એટલે ઉછાળ બહુ છે, દડો પછાડતો વધારે ગતિથી હવામાં ઉછળે
चातुर्य थाय तो एने वित्ती करो एटले बुद्धि चातुर्य थी भरपूर एवो अर्थ थई जाय मने जे टुकड़ी जाय પછી મૂળ એટલે મિયાર આપણે ગુજરાતીમાં એમ કહીએ મને આજે મૂળ નથી મૂળ શબ્દ આપણે વાપરીએ છીએ ગુજરાતીમાં કહીએ છીએ આજે મને મારો મિજાજ ઠેકાણે નથી તો મૂળ એટલે મિયાર પાછું વાળ ઉપર તો શું બની જાય મૂડી પછી આ બેસ કાઢ નાખવાનું મૂળનું શું બની જાય તો કે મૂડી મૂડી એટલે મિજાજી ગુજરાતીમાં આપણે શબ્દ વાપરીએ છીએ આ મૂડી માણસ છે એટલે મિજાજી માણસ છે પછી પાંચમો શબ્દ છે ફૂડ એફ ડબલ ઓ ડી ફૂડ એટલે શું થાય ખોરાક ખાદ્ય વસ્તુ એની પાછળ તમે વાયુ ઉમેરો એટલે ફૂડનું શું બની જાય ફૂડી તો ફૂડી કોના માટે વપરાય છે તો કે જે માણસને ખાવાનો શોખીન માણસ હોય એને ફૂડી કહેવાય સારી સારી વસ્તુ જેને ખાવી ગમતી હોય વાનગીઓ જોઈને જે રાજી થતો હોય એવા માણસને આપણે કેવું કહીએ આ ફૂડી છે તો ફૂડ પરથી શું બને છે ફૂડી પછી ક્લાઉડ શબ્દ છે ક્લાઉડ એટલે વાદળ સીએલ કોઈ ક્લાઉડ એટલે વાદળ થાય તેની પાછળ તમે વાયુ ગયો તો ક્લાઉડ નું શું બની જાય ક્લાઉડી એટલે વાદળ છાયું વાદળ છાયું આપણે એમ કહીએ કે ટુડેઝ એટમોસ્ફિયર ઇઝ ક્લાઉડી એટમોસ્ફિયર ક્લાઉડી એટમોસ્ફિયર એટલે કે વાદળ છાયું વાતાવરણ છે તો ક્લાઉડ પરથી ક્લાઉડી બને એમ વિન્ડ એટલે પવન ડબલ્યુ આઈ એન ડી વિન્ડ એટલે પવન થાય એની પાછળ વાયુ બનતો શું બને વિન્ડી વિન્ડી એટલે પવન વાળો ઘણી વખત એટમોસ્ફિયર વિન્ડી હોય આખો દિવસ પવન ફૂંકાતો હોય એવું વાતાવરણ હોય પવન વાળો તો એને શું કહેવાય વિન્ડી વિન્ડી એટમોસ્ફિયર પછી હેલ્થ કયો શબ્દ છે હેલ્થ એચ ટી એ એલ ટી એચ હેલ્થ એટલે તંદુરસ્તી એ નામ છે એની પાછળ તમે વાયુ કરો તો શું બની જાય હેલ્ધી તો અંગ્રેજી ભાષા એવી છે આનો ઉચ્ચાર કરો બાળકો મને પીએચ આવે તો શું કહેવાય તો કે હેલ્થ પણ હેલ્થની પાછળ વાયુ મેળો તો પછી હેલ્થી નો કહેવાય તો એનો ઉચ્ચાર પાછો જયારે વિશેષણ બને ત્યારે એનો ઉચ્ચાર ફરી જાય હેલ્ધી હેલ્થ એનું શું બની જાય હેલ્ધી અને છેલ્લે વેલ્થ ડબલ્યુ ઈ એ એલ ઈ એચ એટલે વેલ્થ અને વેલ્થ એટલે સંપત્તિ સંપત્તિ એની પાછળ વાયુ મેળો શું બની જાય વેલ્થી વેલ્થી નહીં વેલ્ધી એટલે સંપત્તિ વાન સમજાણું બાળકો આજનું પહેલું પ્રિફિક્સ છે વાય આવા તમારે હવે શું કરવાનું છે હું તમને હાર કહેતો જાઉં હાર બાઉન્સ વિન મૂડ ફૂડ ક્લાઉડ વિન હેલ્થ અને વેલ્થ આવા આટલા નામ નોંધીને એમાં વાય સફિક્સ ઉમેરવાથી એના વિશેષણ કેવા અર્થવાળા થયા શબ્દનો અર્થ કેમ નામ કરી એડજેક્ટિવ થયો એનો અર્થ બદલાવો તો આવા વાય ઉમેરવાથી બનતા બીજા આવા નામમાંથી બનતા વિશેષણો એવા રૂપો તમારે ગોતી કાઢવા છે આટલા અમે નોંધ્યા બીજા આટલા તમે નોંધીને હોમવર્ક કરીને મંગો છે આટલા શબ્દો તમે નોંધા હવે એવા શબ્દો અમે નોંધીએ છીએ જ્યાં નામની પાછળ વાય સફિક્સ ઉમેરાતા આ પ્રકારના શબ્દો બને છે એ તમારું હોમવર્ક એટલે આજના પાર્ટ ટુ ની અંદર આપણે વાય કર્યું હવે આપણે એક ટેબલ આગળ ચાલીએ છીએ હવે શું આવે છે નંબર વાય ને ટી વાય આપણું હોય આ ટી વાય પણ સફિક્સ છે વાય પણ સફિક્સ છે ટી વાય પણ પરપ્રત્યય છે સફિક્સ છે એ પણ નવા નવા શબ્દો રચે છે કેવા રચે છે તો એ શેમાંથી શું બનાવે છે આ નાઉન માંથી એડજેક્ટિવ એટલે નામ માંથી વિશેષણ બનાવે છે અહીંયા પાછું ટીવાય કીધું છે
એ શું કરે છે, વિશ્લેષણમાંથી નામ બનાવે છે. બધા સબ્જેક્ટ્સની અલગ અલગ ભૂમિકા છે. શબ્દની પાછળ ઉમેરાઈને શબ્દને નવું રૂપ આપે છે. નવું રૂપ આપવું એટલે શું? એટલે આ નાઉન રૂપ એને એડજેક્ટિવ કરી નાખે. અહીંયા એડજેક્ટિવ છે એને નાઉન કરી નાખે છે. કોણ? તો કે પીવાય સફિક્સ. જો આ પ્યોર શબ્દ છે મારો, પ્યોર એટલે શ્યોર. તો પ્યોર નો સ્પેલિંગ શું થાય છે? પી યુ આર ઈ. પ્યોર એટલે શું થાય? પવિત્ર, શુદ્ધ. તો પવિત્રતા, શુદ્ધતા એમ કેમ હોય તો શું કહે અંગ્રેજીમાં? તો કે પ્યોરિટી. તો આમાં શું ધ્યાન રાખવાનું કે જે વિશેષણની પાછળ ઈ આવતું હોય, ઈ એનું તમે ટીવાય મૂકીને જયારે નાઉન બનાવો ત્યારે ઈ નીકળી જાય. ઈનું શું થઈ જાય? તો કે આય. તો પ્યોરિટી કરવું હોય તો ઈનું શું બની ગયું? આય. એ જ પ્રમાણે અહીંયા શ્યોર, તો શ્યોર શ્યોર નો છેલ્લો શબ્દ છે ઈ. આનું શ્યોરિટી બને. શ્યોરિટી એટલે ખાતરી, પ્યોરિટી એટલે પવિત્રતા, શુદ્ધતા. આ બે ના વિશેષણ ના બે નાઉન બે ના પાછળ શું આવ્યું? પીવાય. પ્યોર પ્યોરિટી, શ્યોર શ્યોરિટી, બે માંથી ઈ નીકળી ગયા. હવે બીજો શબ્દ લઈએ છીએ કેપેસિટી. પાછળ શું આવ્યું? સિટી. ના, કેપેસિટી બન્યું કેવી રીતના? તો એનું મૂળ વિશેષણ શું છે? કેપેબલ. કેપેબલ એના ઉપરથી આપણે કેપેસિટી નામ બનાવીએ છીએ. એમાં ઉંડાણી ઉતરીએ અત્યારે. અત્યારે તમે મૂળ શબ્દો ઉપર જુઓ, કેપેસિટી આમાં જે ટીવાય આવે છે એ નાઉન બનાવવા માટે ટીવાય સફિક્સ વપરાયેલું છે. એટલે શક્તિ, કેપેસિટી એટલે સમર્થતા, શક્તિ. ત્યાર પછી શબ્દ છે સેલિબ્રિટી. સેલિબ્રિટીમાં પણ ટીવાય છેલ્લે આવે છે. એકદમ પ્રખ્યાત વ્યક્તિ માટે આપણે શું શબ્દ વાપરીએ? સેલિબ્રિટી. પછી એબલ, એબલ શબ્દ છે. એબલ એટલે એબી એલ ઈ, એનો સ્વરો શક્તિ આવે છે. ઈ નો આઈ થઈ જાય તો શબ્દ શું બની ગયો? નાઉન શું બની ગયું? એબિલિટી એટલે શક્તિ. એબી આઈ એલ આઈ ટી વાય. પછી ફેસિલિટી એટલે સગવડતા, એમાં પણ ટી વાય પાછળ આવે છે સફિક્સ તરીકે, બરોબર. પછી લીગાલિટી, લીગલ પ્રતિ શું બને? લીગાલિટી વાસ્તવિક. તો વાસ્તવિકતા એના માટે શું શબ્દ છે? તો કે રિયાલિટી. અને પછી પોસિબલ શબ્દ આપણે આવ્યો હતો આગળ ભણતા હતા ત્યારે, ઇમ્પોસિબલ હોય પોસિબલ. તો પોસિબલ નું શું બને? પોસિબલ એટલે શક્ય. તો શક્યતા એને શું કહેવાય? પોસિબિલિટી. તો પાછળ શું આવ્યું? ટીવાય. એવો જ એક પ્રોબેબલ એટલે સંભવિત. તો સંભવિતતા, તો પ્રોબેબિલિટી, એ બધાની અંદર છેલ્લે ટીવાય. ટીવાય છે ને એ પણ એક સફિક્સ છે. અને પાછળ આવીને એડજેક્ટિવ હોય એને નાઉનમાં ફેરવે છે, નામમાં ફેરવે છે. ફરી વખત બોલું છું, પ્યોર પ્યોરિટી, શ્યોર એનું શ્યોરિટી. પછી આ કેપિટલ પરથી બને છે કેપેસિટી અને કેપેબિલિટી, બે બને છે સાંભળજો. પછી સેલિબ્રિટી, પછી એપલ પરથી એબિલિટી, ફેસિલિટી, લીગાલિટી, રિયાલિટી, પોસિબિલિટી, પ્રોબેબિલિટી, મોર્ટાલિટી, ઇમોર્ટાલિટી, મોરાલિટી, ઇમોરાલિટી, આવા શબ્દો ઘણા બધા તૈયાર કરી શકાય. તમારે શું કરવાનું? મેં આટલા શબ્દો માંડ્યા, તમારે આવા શબ્દો કે જેની અંદર સફિક્સ તરીકે ટીવાય વપરાયેલું હોય એવા શબ્દોની નોંધ કરવાની, 10 15 20 જેટલા તમે કરી શકો એટલા. પણ આ સિવાય મેં નોંધ્યા છે
એ સિવાયના બીજા શબ્દો લેવાના કે જેને નાઉન માંથી તમે એડજેક્ટિવમાંથી નાઉન માં બદલો તો છેલ્લે ટીવાય આવતું હોય એવા બીજા શબ્દો ડિક્શનરી અથવા તો ગૂગલ અથવા યુટ્યુબ ક્યાંય પણ જઈને તમને બધી ખબર છે. અમારા કરતા તમારું મોબાઈલ નોલેજ સારું છે, તમને ખબર છે બરોબર. તો આવા શબ્દો ઘરે દાનતપૂર્વક નોંધો અને મને હોમવર્કમાં લખીને મોકલો. રોજ કહીશ હું, મારું કામ રોજ કરીશ, રોજ તમને કહીશ કે આ મેં કહ્યું, હવે આટલું તમે કરો અને મને સેન્ડ કરો તો મને ખબર પડે ચાલો છોકરાએ વિડીયો જોયો છે અને પછી હોમવર્ક વ્યવસ્થિત કરીને મૂક્યું છે. રોજ રોજનું કામ રોજ કરજો તો થશે. જો સમય ચડી ગયો અને 5 દિવસ આ વિડીયો પસાર થઈ ગયા સતી ને તમે ખાલી જોઈ લીધું પણ ઘરે કઈ કામ ન કર્યું પછી કંટાળો જ આવવાનો છે. રોજનું કામ રોજ કરો તો તમને મજા આવશે બરાબર. એટલે આ પ્રકારના શબ્દો પણ તમારે વાય અને ટીવાય શબ્દને અંતે આવતા હોય અને શબ્દોમાં ફેરફાર થતો હોય એવા શબ્દ મિનિંગ સાથે અર્થ સાથે તમારે મૂકવાના છે. અને ત્રીજું, આજના વિડીયોનું કદાચ ચાલો થોડું કામ આગળ ચાલી શકશે સમય છે. સફિક્સ 3, આ સફિક્સ 3 શું છે મારું? તો કે એ એન શબ્દની પાછળ એક ઉમેરવાથી શબ્દમાં થતા ફેરફારો. આ પણ શું કહે છે? તો કે નામમાંથી વિશેષણ બનાવે છે. તો શેનું શું બને છે એવા શબ્દો તમારે પેલા જોવાના છે અને પછી એવા શબ્દો તમારે નોંધવાના છે ઘરે બેસીને એડ કરીને. નવા આ સાહેબે 9 મારી ત્યાં 19 કરવાની. વધુ વધુ શબ્દોની યાદી બનાવવા માંગુ. આમાં મેં પહેલો શબ્દ નોંધ્યો છે નેશન, એન એ ટી આઈ ઓ એન, નેશન શબ્દ છે. જુઓ તો નેશન શબ્દનો શું અર્થ થાય? નેશન એટલે રાષ્ટ્ર ભાઈ. નેશન એટલે રાષ્ટ્ર ભાઈ. તો નેશન ની પાછળ તમે એ ઉમેરેલો શું બને? તમે વિચારો, આ બે શબ્દો તમે સાંભળ્યા છે, એન એ ટી આઈ ઓ એન, નેશન એટલે રાષ્ટ્ર. તો પછી રાષ્ટ્રીય કેવું હોય? તો એમ કેવું હોય કે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો શું કહીએ? ધ પીકોક ઇઝ અ નેશનલ બર્ડ ઓફ અવર કન્ટ્રી. નેશનલ, તો નેશનલ એટલે રાષ્ટ્રીય, એટલે નેશન. એની પાછળ શું મેળવો? તો કે એ એર. નાઉન માંથી શું બની ગયું? તો કે વિશેષણ. બીજો શબ્દ લઈએ છીએ રેશન. રેશન કોનું રેશન નથી, અહીંયા રેશન અને એના ઉપરથી રેશનલ બને છે. રેશનલ પણ કહીએ એને સાદું ગુજરાતી કરવું હોય તો ઈશ્વરને ઈશ્વરના અસ્તિત્વને ન માનવા વાળો વાત અથવા તો ઈશ્વરને ન સ્વીકારનારી વિચારસરણી. દુનિયામાં ઈશ્વર નથી એવું જે માને, એવી જે વિચારસરણી ધરાવે, એવું જે થિંકિંગ ધરાવે એને આપણે નેશનલ કહીએ. તો નેશનલ એટલે રાષ્ટ્રીય, રેશનલ એટલે ઈશ્વરનો અસ્વીકાર કરનાર, રેશનલ. ત્યાર પછી શબ્દ છે ટ્રેડિશન. હું સ્પેલિંગ બહુ બધા આર એ ટી આઈ ઓ એન, રેશન. એના ઉપરથી રેશનલ, એની પાછળ એ આર એ એન ઉમેરો એટલે રેશનલ. ત્રીજો શબ્દ છે ટ્રેડિશન, ટી આર એ ડી આઈ ટી આઈ ઓ એલ એલ, એલ પોયા છે પાછળ એ એલ ઉમેરવાનું. તો ટ્રેડિશનલ, તો ટ્રેડિશન એટલે શું થાય?
અંગ્રેજીમાં ટ્રેડિશન એટલે શું થાય? ટ્રેડિશન એટલે રૂઢિ અથવા પરંપરા. તો પરંપરાગત અથવા તો રૂઢિગત આપણે એમ કહીએ કે આ ભાઈની વિચારધારા પરંપરાગત છે અથવા આ ભાઈની વિચારધારા રૂઢિગત છે, તો આપણે શું કહીએ? હિઝ થિંકિંગ ઇઝ ટ્રેડિશનલ, માય થિંકિંગ ઇઝ મોડર્ન, બટ યોર થિંકિંગ ઇઝ ટ્રેડિશનલ. પછી જૂના અને પ્રાચીન આપણે પારંપરિક વસ્ત્રો પહેરીએ, ખાસ કરીને જયારે નવરાત્રી આવે ત્યારે જે વેશભૂષા ધારણ કરીએ છીએ એને આપણે કેવા ડ્રેસ કહીએ છીએ? ટ્રેડિશનલ. ટ્રેડિશનલ ડ્રેસીસ, પારંપરિક વસ્ત્રો, પારંપરિક પોશાક એમ બોલીએ છીએ. તો ટ્રેડિશન પરથી બને છે ટ્રેડિશનલ, નેશન પરથી બને છે નેશનલ, રેશન પરથી બને છે રેશનલ. પછી આવે છે વેકેશન, જે તમને બહુ ગમે છે. વેકેશન એટલે રજાનો સમયગાળો, થોડા લાંબા સમયની રજા પડે એટલે આપણે વેકેશન કહીએ છીએ. તો વેકેશન પરથી શું બને? તો કે વેકેશનલ, વેકેશનલ. ત્યાર પછી વોકેશન. વોકેશન અને વેકેશન બે શબ્દો છે. વોકેશન એટલે થાય વ્યવસાય, તો એનું વોકેશનલ થાય. વોકેશનલ અને વ્યવસાયિક. વેકેશનલ એટલે રજાઓ દરમિયાનનું. એ પ્રમાણે પ્રોફેશન શબ્દ છે, હું સ્પેલિંગ બોલતો જાઉં છું. આનો સ્પેલિંગ છે VOCATION. વેકેશન નો સ્પેલિંગ છે VACATION. પ્રોફેશન નો સ્પેલિંગ PROFESSION. પ્રોફેશન નું પ્રોફેશનલ. પ્રોફેશન એટલે શું થાય? વ્યવસાય, તો વ્યવસાયિક. પછી સીઝન શબ્દ છે, તો સીઝનલ કહીએ આપણે. સીઝન એટલે ઋતુગત, ઋતુ પ્રમાણેનું. સીઝન તો સીઝનલ. અને ઇમોશન શબ્દ છે, એના ઉપર બને છે ઇમોશનલ. IMOTION. ઇમોશનલ એટલે સાંવેગિક. ટૂંકમાં જે શબ્દ છે AN મૂકવાથી શબ્દમાં ફેરતાય, આ એ છે ને એ પણ સફિક્સ છે. તો ત્રણ સફિક્સ ની આપણે વાત કરી. આવા શબ્દો પણ તમારે નોંધવાના છે કે જેની પાછળ AN ઉમેરાયા શબ્દ નવો બને છે સફિક્સ ની મદદથી. તો ત્રણ સફિક્સ નો આજના વિડીયોમાં સફિક્સ પાર્ટ ટુ માં આપણે અભ્યાસ કર્યો. એક તો વાયુમાંથી બનતા શબ્દો, શબ્દના રૂપમાં થતો ફેરફાર. પછી આવે છે TY, શબ્દને અંતે TY કરવાથી શબ્દના રૂપમાં થતો ફેરફાર. અને શબ્દને અંતે AN ઉમેરવાથી શબ્દના રૂપમાં થતો ફેરફાર અને બધા શબ્દનો અર્થ. હવે તમે ગણી લો બાળકો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 શબ્દો મેન હતા. હવે બીજા 30 શબ્દો તમે નોંધો તો કેટલા બધા નવા શબ્દો આપણને આવે, આપણે એનો ઉપયોગ કરી શકીએ. હજુ આગળ એવા વિડીયો પણ બનાવવાનો છું કે ભાઈ આ પ્યોર શબ્દો અંગ્રેજીમાં તમને એમ કે પ્યોર શબ્દો વાપરીને એક વાક્ય બનાવો. પછી એમ કે ક્યોરિટી શબ્દ વાપરીને એક વાક્ય બનાવો. પછી એમ કે ભાર શબ્દો વાપરો અને વાક્ય લખો. પછી બીજા વાક્યમાં હાથી વાપરો. એક એવું વાક્ય બનાવો જેની અંદર નેશન વાપરો. એક એવું વાક્ય બનાવો જેની અંદર નેશનલ વાપરો. એટલે કે આ બે શબ્દોનો અર્થ અને બે શબ્દને વાક્યમાં વાપરવાની રીત એ તમને આવડે તો જ તમે આ વસ્તુ સાચી શીખ્યા છો. સમજાય? પ્યોર તમે વાક્યમાં વાપરી શકવા જોઈએ અને પ્યોરિટી પણ વાક્યમાં સાચી રીતે વાપરી શકો તમે, તો તમને આ ધ્યેયનો અર્થ બરોબર સમજાણો છે
કે આમાં ને આમાં, આમાં ને આમાં, આમાં ને આમાં શું ફેર છે? એક ઉદાહરણ તરીકે તમને કહું, તમારે હાલ શબ્દ વાપરવો છે વાક્યમાં, તો તમે કહો આઈ હેવ એ પ્યોર હાર્ટ, આઈ હેવ એ પ્યોર હાર્ટ, મારું હૃદય શુદ્ધ છે. પણ તમારે કહેવું કે મારા હૃદયમાં શુદ્ધતા છે, તો તમે શું બનાવો? આઈ હેવ પ્યોરિટી, આઈ હેવ પ્યોરિટી ઓફ હાર્ટ. ખ્યાલ આવે છે? પછી તમારે નેશન શબ્દનો ઉપયોગ વાક્યમાં, તમને એમ કે નેશન શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો, હે? તો તમે શું બનાવો? નેશન શબ્દનો કોઈ પણ એક દેશનું નામ લઈને તમે વાક્ય બનાવી શકો. ઇન્ડિયા ઇઝ અ ગ્રેટ નેશન. અથવા તમારે નેશનલ વાપરવું છે તો આઈ લાઈક માય નેશનલ ફ્લેગ, આઈ લાઈક માય નેશનલ બર્ડ. તો નેશન અને નેશનલ લઈને વાપરતા આવડવું જોઈએ, ખાલી ગોખી નાખવા નથી. તમે રેશનલ, નેશનલ, ટ્રેડિશનલ, ટ્રેડિશન ને ટ્રેડિશનલ, તે શબ્દોની ના અર્થને અને વાપરવાની રીતને સમજવા જોઈએ. પરીક્ષામાં એમ પૂછાશે, બાળકો સમજો, પરીક્ષાના દસમા ધોરણ ને બાળક પોર્શન આવે છે, ત્યાં ત્રણ સુધી અંદર તમને બે શબ્દો આવ્યા હોય, આમ ત્રણ કરી આમ પેરેગ્રાફ આપ્યો હોય અને અહીંયા બે લીધા હોય, એમ લીધું હોય તો અહીંયા દાખલા તરીકે અહીંયા ટ્રેડિશન અને આમ ઓબ્લિક કરી પછી અહીંયા લીધું હોય ટ્રેડિશનલ, ટ્રેડિશન બીજું આપ્યું હોય ટ્રેડિશનલ અને અહીંયા બે બાજુ કાઉસ હોય, તમને એમ કહેવામાં આવે કે વાક્ય લખ્યું હોય આમાંથી બે બાજુ કોઈ પણ એક વિકલ્પ પસંદ કરો. તો વાક્ય વાક્ય તમને સમજાવવું જોઈએ કે મારે ટ્રેડિશન લેવાનું છે કે ટ્રેડિશનલ. એ તમને ખબર ક્યારે પડે બાળકો? મને કહો કે અહીંયા તમને ખબર હોય કે ટ્રેડિશન એટલે શું અને ટ્રેડિશનલ એટલે શું. ટ્રેડિશન અને ટ્રેડિશનલ નો ભેદ જે થાય છે એ ઉમેરાવાથી, એ ભેદ જો તમે જાણતા હોય એ છોકરો ભાષણ તંત્ર એ ખબર પડી જાય કે આમાં ટ્રેડિશન જ આવે અથવા આમાં ટ્રેડિશનલ જ આવે. આ વસ્તુ શીખવાની છે, પરીક્ષા લક્ષી તૈયારી પણ સાથે સાથે આ પ્રકારે કરી શકે. આમાં તો ઘણા બધા શબ્દો છે, મેં તો લિમિટેડ એ ક્લાસરૂમ ની મર્યાદા છે, લિમિટેડ નોંધિંગ તમારી સામે મૂક્યા છે. તો ત્રણેય પ્રકારના વાય વાળા, ટી વાય વાળા, એ વાળા આવા વધુ શબ્દો બની શકે એટલા શબ્દો તમે નોંધો. આ માઇન એટલે શબ્દ નો આવવો જોઈએ, બધા જ નવા શબ્દો અને મીનિંગ સાથે અર્થ સાથે નોંધી અને હોમવર્ક કરીને મને મોકલશો તો હું રાજી થઈશ. મને ગમશે એટલા માટે કે હું એમ માનીશ કે હું એની મહેનત કરું છું અને બાળકો ઘરે બેસીને મથે છે, મારી વાતને ફોલો કરે છે અને ઘરે પાછો આટલું સરસ લેસન કરીને મૂકે છે. બે ચાર બાળકો સરસ હોમવર્ક કરીને મૂકે છે એનું અભિનંદન પાઠવું છું, અહીંથી પણ પાઠવું છું અને વોટ્સએપમાં પણ હું એને અભિનંદન કરું છું. મને ગમે, એટલા માટે ગમે કે બાળકો ઘરે બેસીને પણ ભણી રહ્યા છે, આપણે જે કામ કરી રહ્યા છીએ એ બાળકો સુધી પહોંચે છે. તમારા માટે તો છે, તમને લાવડે છે, તો તમે ઘરે બેસીને શીખો, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજે આ પાર્ટ ટુ માં આ ત્રણ સફિક્સ અટકું છું, આગળના પાર્ટ વન માં ત્રણ સફિક્સ કરાવ્યા હતા, આવતીકાલના ક્લાસમાં સફિક્સમાં હજી આગળ વધશું, નવા સફિક્સ અને નવા સફિક્સ વડે બનતા નવા શબ્દો, શબ્દોના બદલાતા રૂપો, એ પાર્ટ થ્રી માં વિશેષ જાણકારી મેળવશું. ત્યાં સુધી આજના વિડીયોમાં પાર્ટ ટુ માં અહીંયા અટકીએ છીએ. આટલું જ. અહીંથી નવીનભાઈને નમસ્કાર. પણ બાળકો ખરેખર
જે ક્લાસરૂમમાં વર્ચ્યુઅલ ક્લાસમાં ચાલે એ પ્રમાણે કરતા જજો અમારી સાથે સાથે, તો જ્યારે શાળા ખુલે ત્યારે આપણને બહુ નવાઈ નહીં લાગે કે આપણે કઈ ચૂકી ગયા છે. યુનિટના વિડીયો ભણાવ્યા છે આની પહેલા વ્યાકરણ પહેલા, એ યુનિટના વિડીયો પણ જોઈ લેજો. અગાઉના લોકડાઉન દરમિયાન આપણે જે વિડીયો ભણાવ્યા છે દસમા ધોરણમાં, તમામ યુનિટ અને કાવ્યના વિડીયો તમારી જનતા વિદ્યાલય જાળિયા યુટ્યુબ ઉપર છે. જે બાળકને ભણવું છે એ જનતા વિદ્યાલય જાળિયા સર્ચ કરી અને બધા વિષયના અમારા બધા શિક્ષકોના વિડીયો ત્યાં જૂના અને નવા બધા યુનિટના કાનોના વ્યાકરણના બધા પડ્યા છે. શાંતિથી દિવસમાં એક 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 વિડીયો જોયા કરો તો તમારું પાઠ્યપુસ્તક બહુ પૂરું થઈ જાય અને શાળા ખુલે શાળાએ આવો ત્યારે તમને નવું નવું નહીં લાગે બાળકને આવું આવે છે, તમને એમ લાગશે આપણે તો ભણી રહ્યા છે હવે તો તાજુ કરવાનું છે, એવું કરીને આવો એવી આશા સાથે વિરમું છું. ચાલો આવજો બધા આવતીકાલના વિડીયો પાર્ટ 3 સફિક્સ એમાં ફરી મળીશું. ત્યાં સુધી નવીનભાઈ નમસ્કાર.